एनएसयूआई द्वारा विद्यार्थियों बस पास रूपया में राहत की मांगनी साथ रजिस्ट्रार ने आवेदन पत्र आप नेशनल स्टूडेंट यूनियन द्वारा रजिस्ट्रार ने आवेदन पत्र सुप्रत करू थूं जेमां जणाव्युं हतुं के सरकार द्वारा 15 जुलाई थी कॉलेजो तेमज शाळाओ चालू करवा माटे परिपत्र बहार पाडवामां आव्युं छे। तेनी साथे ज विविध शैक्षणिक संस्थाओ पण चालू करवामां आवी छे। एमएस युनिवर्सिटीमां पण गणतरीना दिवसोमां वर्गो चालू करी देवाशे। યુનિવર્સિટીમાં ઘણા વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય છે, જેમની માટે જીએસઆરટીસી તેમજ વડોદરા સિટીના વિદ્યાર્થીઓ વડોદરા સિટી બસમાં મુસાફરી કરતા હોય છે। જે વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી મુસાફરી પાસ કાઢવાની તૈયારીઓ કરાવવામાં આવે, કારણ કે દરેક વર્ષે ખૂબ જ મોડા પાસ કાઢવામાં આવે છે, જેના કારણે વધુ પૈસા ખર્ચ કરવા પડે છે, અને સાથે સાથે આ કોરોનાના સમયમાં વિદ્યાર્થી પાસના રૂપિયામાં રાહત આપવામાં આવે તે માટે જીએસઆરટીસી તેમજ સિટી બસના અધિકારીને વાત કરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવી કાર્યવાહી કરવામાં આવે। આજે અમે એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી। એનએસયુઆઈની એક જ માંગ છે કે યુનિવર્સિટી હવે થોડાક જ દિવસોમાં ચાલુ થવાની છે, અને જે પણ વિદ્યાર્થીઓ ટ્રાવેલિંગ કરીને યુનિવર્સિટીમાં આવતા હોય છે, જેમ કે એસટી બસથી વડોદરા સિટીની બહારથી પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે, તેમજ વડોદરામાં સિટી બસમાં પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે, તો અમે એ જ માંગ કરી છે કે દર વર્ષે 15 દિવસ સુધી વિદ્યાર્થીઓને પાસ પ્રોવાઈડ નથી કરાતા। એટલે શું થાય છે કે વિદ્યાર્થીઓએ 100-100% ટિકિટ ખર્ચીને યુનિવર્સિટી સુધી પહોંચવું પડે છે, પરંતુ હજુ યુનિવર્સિટીના વર્ગો ચાલુ નથી થયા, યુનિવર્સિટી પાસે સમય પણ પૂરતો છે, તો આવા વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી પાસ મળી જાય જેથી કરીને વિદ્યાર્થીઓએ પૈસા ખર્ચવા ના પડે તેવી એનએસયુઆઈ આજે માંગ કરી છે। અને બીજી પણ એવી માંગ છે કે આ કોરોનાના કપરા સમયમાં ટ્રાવેલિંગ કરતા વિદ્યાર્થીઓ એવા જ હોય કે જે મિડલ ક્લાસ ફેમિલીથી હોય, યા તો પછી બિલો મિડલ ક્લાસ ફેમિલીથી હોય, તો અમે યુનિવર્સિટીના સત્તાધીશોને એ જ વાત કરી છે કે ભાઈ સત્તાધીશ અને જે તે એસટી કે વિટકોસના જે અધિકારીઓ હોય તે ભેગા થાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બસ પાસમાં કેવી રીતે હજુ વધારે કન્સેશન આપી શકે છે એના પર વિચારણા કરે, જેથી કરીને આ કોરોનાના સમયમાં આર્થિક પરિસ્થિતિમાં લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।